संतान थी वाहली संपत्ति। बाप बन्यो दीकरानो हत्यारो। जमीन पैसाना विवाद मा खूनी खेल। वलसाडना पारडीना रोहिणामा बाप दीकरा वच्चे बबाल थई अने आ बबाल जो जोतामा मोटा झगड़ामा परिवर्तित थई गई, जे बाद पिताए कुहाड़ीना घा झीकी पोताना ज दीकरानी हत्या करी नाखी अने पछी हत्यारो बाप पण घायल थता सारवार माटे हॉस्पिटल पहुंची गयो। मरनार युवकनुं नाम छे नरोत्तम नामदेव नायका, જ્યારે હત્યા કરનારા ખૂની પિતાનું નામ છે નામદેવ બાબુભાઈ નાયકા। ઘટના એવી બની કે બાપ દીકરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીન અને પૈસાની વહેંચણી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો। અવારનવાર ઘરમાં આ મુદ્દે ઝઘડા પણ થતા હતા। મૃતક પુત્ર નરોત્તમ પોતાના માટે બનાવી રહ્યો હતો ઘર। નવું ઘર બનાવવા માટે નરોત્તમે પિતા પાસે માંગ્યા હતા પૈસા। પૈસા માંગવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આવેશમાં આવી પિતા નામદેવ નાયકાએ પોતાના જ પુત્રની કુહાડીના ઘા ઝીકીને હત્યા કરી નાખી। બે ત્રણ દિવસ ચાલ્યા કરે આમ તો રોજના જેવો એ લગ્ન તો થયા કરે એટલે કઈ નહીં। પૈસા શાના માટે માંગતો હતો? એ તો ઘેર બાંધતા હતા ને સર, એટલે આમાં ઘેર બાંધવા સારું, એ લોકો ઘેર બાંધવા હતું કઈ આમ તો પૈસા માંગ્યા હશે કઈ, એમાંથી એ લોકોને ઝઘડો થઈ ગયો બસ। જો કે ઘટના અંગે જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને બબાલમાં ઘાયલ થયેલા હત્યારા બાપને સારવાર અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી। રોહિણા ગામે અંદર કોઈ બાબતે ઝઘડો થતા એક બાપે પોતાના દીકરાને ઉપર હુમલો કરતા અને કુહાડીથી ઘા મારેલા, જેમાં દીકરાનું મરણ ગયેલ છે। દીકરો જે છે એ નરોત્તમભાઈ છે અને ફાધર નામદેવભાઈ છે। નામદેવભાઈને પણ કોઈ ઈજા થઈ છે, જેથી એમને હાલમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। અને કયા કારણોસર આ બનાવ બન્યો એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે। હાલ અહીં મામલો પૈસા અને જમીનનો જાણવા મળી રહ્યો છે અને પોલીસે પણ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તેવામાં જોવાનું એ રહેશે કે આ હત્યાના કેસમાં જમીન અને પૈસા સિવાય પણ અન્ય કોઈ કારણ સામે આવે છે કે નહીં। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ।